Good morning, students. In our previous video, we have learned Unit 4, Read 1 The Adjustment. The story about Nana and Nani described by Gulzar very well. After Nani's death, Nana had become more irritable. કે નાનીના મૃત્યુ પછી નાના જરાક વધારે ઇરિટેબલ એટલે કે ચીડિયા થઈ ગયેલા હતા ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એન્ગર ઓન હિઝ ફૂડ થોડા દિવસ સુધી તો એમણે એમનો બધું જે ગુસ્સો છે એ ખોરાક ઉપર જ કાઢેલો હતો હી ટુક હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સેડ એવું કહે છે કે હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ એને જણાવી દેવ કે મારે જમવું નથી એઝ ઇફ નાની વર અલાઇવ જાણે નાની જીવતા હોય એ રીતનું નાનાનું વર્તન હતું ધેન નાના સ્ટાર્ટેડ ડુઈંગ એવરીથિંગ ધ વે નાની ડીડ કે હવે નાના બધું એ જ રીતે કરે છે જે રીતે નાની કરે છે લેટ્સ લર્ન ફ્યુ મોર એક્ઝામ્પલ્સ વિચ ઇઝ એવિડન્ટ ઓફ નાનાઝ ચેન્જિંગ ઓફ બિહેવિયર અનધર ડે આઈ કોટ હિમ ચેકિંગ નાનીઝ કફ સીરપ એ દિવસની વાત છે એક દિવસ એવું બન્યું કે રાઈટર હેડ નોટિસ્ડ રાઇટરને ધ્યાને આવ્યું દેટ નાના નાનીનું જે કફ સીરપ છે ખાંસીની જે દવા છે બાજુ સી ધ વર્ડ સીરપ સીરપ દેટ મીન્સ પ્રવાહી દવા કે સીરપ દેટ મીન્સ કે પ્રવાહી દવા નાનીની જે પ્રવાહી દવા છે એ નાના લે છે ખાંસીની કફ સિરપ છે એટલે કે ખાંસીની દવા હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેરફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ હી વોઝ મેઝરિંગ ઇટ મેઝરિંગ એટલે કે માપવું કે નાના દવાને એ રીતે માપે છે એક્ઝેક્ટલી લાઈક નાની ડીડ નાની જે રીતે કરતા હશે એ રીતના કે જે એની કેપ આપેલી છે એટલે કે ઉપરની ઢાંકણી તો એમાં લખેલું હોય વન એમ ટુ એમ થ્રી એમ તો જેટલા એમ એમ સુધીની એમણે દવા લેવાની હશે એટલી એક્ઝેક્ટ નાની રેગ્યુલરલી શું કરતા હશે માપીને એટલી દવા લેતા હશે તો નાના પણ અત્યારે ધ સેમ વે કરી રહ્યા છે સી કે આ પચાસ વર્ષમાં નાના ભલે નાની સાથે ઘણું બધું ઝઘડ્યા હોય પણ એમણે નાનીની નાની નાની જે એક્શન્સ છે બધી એને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરેલી છે એટલે જ તો આજે નાની નથી ત્યારે પણ નાના એ જ રીતનું બિહેવ કરે છે જે રીતે નાની કરતા હતા આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડૂઈંગ રાઈટર ગુલઝાર એમને પૂછે છે વોટ્સ ધેટ યુ આર ડૂઈંગ કે તમે કરી શું રહ્યા છો બરાબર છે એટલે કે નાનાને એમણે ક્વેશ્ચન કર્યો કે તમે કરી શું રહ્યા છો ઓબ્વિયસ નાનાનો જવાબ હશે

રિડક્શન ઇન ધ ઇન્ટેન્સિટી ઓફ સમથિંગ ડિફિકલ્ટ ઓર ટાયરિંગ કે કંઈક હેરાન કરતી જે બાબત છે તેની પ્રબળતા ઓછી થવી અથવા તો ખાંસીનું હેઠું બેસવું એટલે કે ઓછું થવું કે ખાંસી ઓછી થવી એના માટે કયો શબ્દ વાપરેલો છે લેટર પણ અહીંયા ઘડી ડઝન્ટ બી વાપરેલું છે એટલે નકાર છે કે આ તો વળી ખાંસી બેસવાનું નામ જ નથી લેતી હેઠી દવાનું નામ જ નથી લેતી એટલે કે ઓછી થવાનું નામ જ નથી લેતી એમ આ કોની કમ્પ્લેન છે નાનાની એક્ચ્યુલી ઇન રિયલ લાઈફ નાનાને કફની કોઈ જ કમ્પ્લેન નથી આ સમસ્યા કોને રહી હશે રેગ્યુલરલી નાનીને એટલે રેગ્યુલરલી કફ સિરપ કોણ પીતું હશે નાની પીતા હતા પણ રાઈટના આવ કપ સિરપ કોણ લઈ રહેલું છે નાના લઈ રહ્યા છે અને નાના જ બોલે છે કે આ ખાંસી જવાનું નામ જ લેતી નથી સ્ટુડન્ટ્સ યુ કેન નોટિસ દેટ સ્લોલી સ્લોલી નાના બિહેવિયર ઇઝ ગોઈંગ ટુ ચેન્જ કે ધીમે ધીમે નાનાનું જે વર્તન છે એ બદલાઈ રહ્યું છે એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ નાના એ જ રીતે બોલે છે જે રીતે કોણ બોલતું હતું નાની બોલતા હતા નાની જે શબ્દો વાપરતા હતા એ જ શબ્દો અત્યારે કોણે વાપર્યા છે નાનાએ વાપર્યા છે હી પોઝ થ્રુ મી અ લૂક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન એટલે થોડાક અટકે છે પછી રાઈટરની સામે થ્રુ મી અ લુક એ ઈડીયમ છે ની સામે જોવું એટલે તેમણે લેખકની સામે એક નજર નાખી અને બોલ્યા શું બોલ્યા વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ને તો મને નવી લાવી આપજે હવે સમસ્યા કોની છે નાનીની નાનાની નથી પણ અત્યારે કોણ બોલી રહ્યું છે નાના બોલી રહ્યા છે એટલે નાના ક્લિયર કહી છે કે ભાઈ આ બોટલ પૂરી થાય તો મને નવી લાવી આપજે એઝ એ ફીવર નાની જાણે પોતે નાનીની હોય એ રીતનું એમનું વર્તન છે આઈ વોઝ અ લિટલ બીટ ટેક અ લિટલ ટેકન અ બેક ધ વર્ડ ટેકન અ બેક એ ઈડિયમ છે ડેટ મીન્સ ટિકન અ બેગ દેટ મીન્સ ગ્રેટલી શોક્ડ ચોંકી જવું બરાબર છે આશ્ચર્યમાં મુકાઈ જવું ધ રાઇટર વોઝ નાવ ઇન ગ્રેટલી શોક કે લેખક એકદમ આઘાતમાં મુકાઈ ગયા છે ચોંકી ગયા છે વોટ વોઝ નાના ડુઈંગ કે નાના શું કરી રહ્યા છે વાય હી વોઝ બિહેવિંગ લાઈક ધીઝ કે આ રીતનું એમનું વર્તન કેમ છે દેર ઇઝ સો મેની ક્વેશ્ચન્સ ઇન રાઇટર્સ માઇન્ડ કે ઘણા બધા પ્રશ્નો લેખકના પોતાના મગજમાં છે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ કે રાઇટર અહીંયા આપણને ઇન્ફોર્મ કરે છે કે એમણે ક્યારેય પણ નાનાને ખાંસીની સમસ્યામાં પીડાતા જોયા નથી એટલે કે નાનાને કોઈ દિવસ ખાંસી થતી જ નહીં હતી નાના કોઈ દિવસ ખાંસી ખાતા સાંભળ્યા જ નથી એમણે બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર પણ આ તો કંઈ જ નથી થોડા દિવસ પછી જે એમણે આઘાત આપ્યો ને એની તુલનામાં કમ્પેર્ડ કમ્પેર્ડ એટલે તુલનામાં કે થોડા દિવસ પછી જે એમણે આઘાત આપ્યો એ એની સામે તો કે એની સરખામણીએ તો આ આઘાત કંઈ જ ન હતો તો હવે જુઓ કે એમણે થોડા દિવસ પછી શું કર્યું હશે લેટ્સ લર્ન વન મોર એક્ઝામ્પલ બાય રાઇટર આઈ ટોલ્ડ હિમ નાના લેટ્સ ગો ટુ અ સેલોન યુ નીડ અ હેર કટ એટલે રાઇટરે નાનાને કીધું કે ચાલો આપણે હજામની દુકાને જઈએ બાર્બર શોપ બાજે સેલોન એટલે અલ્ટિમેટલી બાર્બર શોપ એટલે કે હજામની દુકાને જઈએ યુ નીડ અ કટ એટલે કે તમારે વાળ કપાવવાના થયા છે એટલે કે તમારે વાર કપાઈ લેવા જોઈએ ચલો આપણે બાબરની શોપ પર જઈએ આઈ ઇન્સિસ્ટેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાબ હોમ એટલે નાના કોઈ રિપ્લાય નહીં આપતા હતા એટલે રાઇટરે નાનાને જરાક ફોર્સ કર્યો ધ વર્ડ ઇન્સિસ્ટેડ એટલે કે દબાણ કરવું એટલે રાઇટરે થોડું એમણે દબાણ કર્યું શું કહે છે જો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો કે જો તમારે નીચે તમે નહીં જાઓ ને બાર્બરની દુકાને જો તમે નહીં જાઓ તો આઈ વિલ કોલ અ બાબર હોમ તો પછી મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં રહે હું જ હજામને ઘરે બોલાવી લઈશ એટલે રાઇટર એમની સામે કન્ડિશન મૂકે છે સી ધ વર્ડ ઇફ રિપ્રેઝન્ટ કન્ડિશનલ ક્લોઝ અને આપેલું વાક્ય સાદા વર્તમાનનું છે એટલે એના પછીનું વાક્ય કયા કાર્ડનું હોય સાદા કાળનું હોય એટલે આ ખાલી એક્સપ્રેસિંગ વાળું વાક્ય છે કન્ડિશન ઇન પાસ્ટ હોય તો ઇફ સાથે શું આવતે હેડ પ્લસ વી થ્રી આવતે પણ સાદો વર્તમાન કાળ છે એટલે ખાલી શું છે કંડિશન કહેવાય શરત સૂચક વાક્ય રચના રાઇટરે નાનાની સામે શરત મૂકી કે જો તમે જવા ન માંગતા હોત તો ક્યાં ગાડી બારબરની દુકાન ઉપર તો હું હજામને ઘરે બોલાવી લાવીશ એટલે કે હજામને હું જ ઘરે લઈ આવીશ હી ડીડ નોટ ઇવન બોધ ટુ લુક એટ મી ધીસ ટાઈમ કે નાનાએ તો એવી હું કહેવાય કે ચિંતા બી નહીં બતાવી અને એમની તરફ જોયું પણ નહીં એવો આગ્રહ પણ નહીં રાખ્યો કે એમની તરફ જુએ બરાજ આ વખતે તો તેમણે રાઈટરની તરફ નજર પણ નાખી નહી બિલકુલ પરવા કર્યા વગર શબ્દ એટલે કે પરવા કરવી નહી એમણે એમનું માથું ધૂણાવી દીધું એટલે કે હલાવી મૂક્યું હવે હામાં કે નામાં તો ઓબ્વિયસલી ના હશે નો નો હી વિલ કિલ મી સી બોલે કોણ છે ના ના તો હી બોલવું જોઈએ કે શી બોલવું જોઈએ નાના બોલતા હોય તો કદાચ એવું કહેવું જોઈએ કે નાની મને મારી નાખશે પણ અહીંયા નાના કયો શબ્દ વાપરે છે કયું પ્રોનાઉન વાપરેલું છે એમણે હી એટલે દેટ મીન્સ અત્યારે નાના પોતાને નાની સમજીને બોલે છે એટલે શું કહે છે કે નો નો હી વિલ કિલ મી કે નાના એ મને મારી જ નાખશે એટલે એ કોણ એટલે નાના એ મને મારી નાખશે હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ હી ડઝ નોટ લાઇક હી એટલે કોણ નાના કે તેને મારા વાળ નાના કરાવું તે બિલકુલ પસંદ નથી હી વિલ નેવર અપ્રો અને એ મને ક્યારે પણ પરવાનગી આપશે નહીં કઈ વાતની પરવાનગી તો કે વાળ ટૂંકા કઢાવવાની વાળ કપાવવાની પરવાનગી આપશે નહીં કોણ નાના એટલે અત્યારે કોણ બોલી રહ્યું છે નાની બોલી રહ્યું છે કે નાના એમની લાઈફમાં નાનીના કદાચ વાર બહુ બ્યુટિફુલ હશે અને લાંબા હશે તો મેબી એટલા માટે નાના નાનીને કોઈ દિવસ હેર કટ માટે ફોર્સ કરતા હશે નહીં એક બીકોઝ હી ડીડ નોટ લાઈક એમને પસંદ પણ નહીં હોય એટલે અત્યારે એ એક્શન નાનામાં દેખાઈ રહ્યું છે ને નાના બોલે છે કઈ છે કે નો નો હી વીલ કિલ મી એ મને મારી નાખશે ઇટ ડઝ નોટ લાઇક માય હેર કટ શોટ કે એમને મારા વાર ટૂંકા પસંદ નથી કે હું ટૂંકા કરાવી નાખું વાર એમને પસંદ નથી હી વિલ નેવર અપ્રૂવ તે ક્યારેય મને મંજૂરી આપશે નહીં બરાબર હીઝ ઇન્ટોનેશન વોઝ નેઝર ધ વર્ડ ઇન્ટોનેશન એટલે કે ટોન બોલવાનો લેકો બરાબર છે કે જે નાનાનો બોલવાનો જે લહેકો હતો એ જસ્ટ લાઈક નાની જેવો હતો બાજે કેટલાક શબ્દો નાની નાકમાંથી બોલતા હશે તો એવી જ રીતના અહીંયા અત્યારે નાના એ રીતના બોલે છે એટલે કે નાકમાંથી બોલે છે બરાબર નાનીની જેમ તેમના શબ્દો નાકમાંથી બોલાતા હશે બરાબર છે એટલે કે બોલાતા હતા એક્ઝેક્ટલી લાઈક નાનીઝ જે રીતના નાની બોલતા હશે એ રીતના ઈટ સીમ્ડ એઝ ઇફ હી વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ કે જોતા એવું લાગતું હતું કે એ નાની છે કે જે બોલી રહ્યા છે ઓબ્વિયસલી કારણ કે નાના અત્યારે વર્તન જ કોના જેવું કરી રહ્યા છે નાની જેવું કરી રહ્યા છે આઈ મૂવડ બેક અગેન જો એલા ઉપર શબ્દ આવી ગયો ટેકન અ બેગ અને એનો સિમિલર વર્ડ છે અહીંયા આગળ મૌડ બેક એટલે કે થોડું આઘાતમાં મુકાવું બરાબર છે આઈ મૂડ બેક એટલે કે હું થોડીક વાર તો શું થઈ ગયો ચિંતિત થઈ ગયો થોડોક વિચારમાં પડી ગયો આઘાતમાં મુકાયો અને પછી શું કહે છે આઈ કોલ્ડ સોરી અ લિટલ વરિડ મને થોડી ચિંતા પણ થઈ હું પાછો હટી ગયો બાજે એટલે રાઇટર અહીં કહે છે કે હું તો થોડીક ચિંતિત થઈ પાછો હટી ગયો કારણ નાના જે રીતના બિહેવ કરે છે ઇટ વોઝ ટોટલી સરપ્રાઇઝિંગ આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામલે મારા એક મિત્ર છે જેનું નામ છે ડૉક્ટર કેડી કામલે અ સાયક્રાટ્રીસ્ટ આઈ કોલ હિમ ઓવર એક સાયક્રાટ્રીસ્ટ છે સાયકેટ્રિસ્ટ ડેટ મીન્સ કે મનોચિકિત્સક તેઓ પોતે મનોચિકિત્સક છે એટલે કે મનના રોગીઓના ઉપચાર કરવાવાળા મનના રોગી એટલે મેં તમને આગળ મેનેજર સ્ટ્રેસમાં કીધું છે કે વધારે પડતું વિચાર કરવો બાજે ખોટી ખોટી અપેક્ષાઓ રાખવી અપેક્ષાઓ પૂરી ન થાય એટલે માણસ દુઃખી થાય ને દુઃખી થાય એટલે એનું માનસિક સંતુલન બગડે તો એવા જે માનસિક સંતુલન બગડે એ એવા જે દર્દીઓ છે એ લોકોએ કોની પાસે જવું પડે સાયકોટ્રીસ્ટ પાસે જવું પડે આ એક જ ડૉક્ટર એવો છે કે જેને એમબીબીએસની ડિગ્રી નથી લેવી પડતી એણે આર્ટ્સમાં બાજે સાયકોલોજી સબ્જેક્ટ સાથે માસ્ટર્સ કરવાનું હોય છે પીએચડી કરવાનું હોય છે અને ત્યાર પછી એને ડૉક્ટર તરીકે બાજેની પદવી એનાયત થતી હોય છે એટલે ડૉક્ટર કેડી કામલે અ સાયકોટ્રિસ્ટ એક મનોચિકિત્સક છે મનના રોગીઓની એ ઉપચાર કરે છે એમ આઈ કોલ હિમ ઓવર રાઇટરે એમને તાત્કાલિક જ બોલાવી લીધા ઘરે હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ કે ડૉક્ટર કામલેએ લગભગ માનોની એકાદું કલાક સુધી તો નાના સાથે વિગતવાર વાત કરી વિગતવાર બરાબર એટ લેન્થ લખેલું છે ને એટ લેન્થ ધેટ મીન્સ કે વિગતવાર થોડી લાંબી સરખી ચર્ચા કરી માનો કે એક કલાક સુધી એમની સાથે ચર્ચા કરી મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ એમ તો ડ્યુરિંગ ધ મીટિંગ મોટા ભાગના સમયમાં નાના ચૂપ જ રહ્યા છે બિલકુલ કંઈ જ બોલ્યા નથી હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ કે ડૉક્ટર કામલેની જે મોટા પૂછતા જ હતી એમાં એમણે પોતાને ચૂપ જ રાખ્યા છે કોઈ પણ પ્રકારના જવાબ આપ્યા નથી બટ વેન હી ડીડ અને જ્યારે જ્યારે એમણે એકાદું બે બી આન્સર આપ્યા હશે એટલે કે જ્યારે જ્યારે ડૉક્ટર કામલે એમને પૂછ્યું હશે ને એમણે જ્યારે પણ જવાબ આપ્યા તો હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ તો એ સમયે પોતે જાણે નાના જ છે બોલતા હતા તે રીતે તેમના પોતાના જ અવાજમાં એમણે આન્સર આપ્યો એન્ડ હિઝ ઓન વોઇસ કે પોતાના જ સામાન્ય જે એમનો અવાજ છે એ સામાન્ય અવાજમાં જ એમણે જવાબ આપ્યો સમથિંગ એલ્સ બી કેમ એવિડન્ટ ટુ પણ આમાં પણ ડોક્ટર કામલેએ પણ તપાસી તો લીધું જ બીજું કાંઈક એવું પણ થયું કે જેનાથી ડૉક્ટર કામલેને થોડી ઘણી બાબત સ્પષ્ટ થઈ છે ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામલે આસ્કડ હિમ કે ડૉક્ટર કામલે નાનાને અસંખ્ય ન્યુમરસ એટલે કે અસંખ્ય અસંખ્ય પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોના જે એમણે ઉત્તર આપ્યા જવાબ આપ્યા એમાંથી એકાદું જવાબમાં એમને એવો પુરાવો મળ્યો છે કે નાના નાનાના બિહેવિયરમાં થોડોક તો બદલાવ છે જ અને શું છે જુઓ હી સેડ ધીસ ઓનલી શી કેન આન્સર આઈ વિલ આસ્ક ખર વેન શી કમ્સ એટલે કે ડૉક્ટર કામલેએ પૂછેલા એમના એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કોણે નાનાએ કહ્યું કે આનો જવાબ માત્ર નાની જ આપી શકે હું કેવી રીતના આપી શકું બરાબર છે એવું ડાનાએ કીધું કે આનો જવાબ તો માત્ર નાની જ આપી શકે હું આપી શકું નહીં તેણી જ્યારે આવશે ત્યારે હું એને પૂછી લઈશ તો ડૉક્ટર કામલેના ઓબ્ઝર્વેશનમાં આ એક બાબત સ્પષ્ટ થઈ કે ક્યાંક નાનાએ નાનીના મૃત્યુને સ્વીકાર્યું નથી Students, I have completed here our fourth video. Uh, in our next session, we will learn what advice Dr. Kamle had given to the family. Thank you.